નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વગાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં જે ગુલાબ વાવાઝોડું બન્યું હતું તે સિસ્ટમ ક્રમશઃ હવે ગુજરાત નજીક આવી રહી છે. તો આ સિસ્ટમની મુખ્ય અસર આજથી શરૂ થશે. તો આજે ગુજરાતના કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના કયા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ એ જિલ્લાઓમાં પડી શકે છે, સંપૂર્ણ માહિતી જાણીશું. તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધો અને વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સિસ્ટમ હતી બંગાળની ખાડીથી હવે ક્રમશઃ ધીમી ગતિ આગળ ચાલી રહી છે અને સિસ્ટમ અત્યારે નબળી પડી લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે અને સિસ્ટમ હાલ મહારાષ્ટ્રના ઉમરખેડ નજીક પહોંચી ગઈ છે અને હવે ક્રમશઃ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચવામાં છે. તો આ સિસ્ટમની મુખ્ય અસર આજથી શરૂ થઈ જશે અને બપોર બાદથી લઈને રાત્રિ દરમિયાન સિસ્ટમની મુખ્ય અસરથી ભારેથી અતિભારે વરસાદ પડવાનું શરૂ થશે. તો ખાસ કરીને આજે બપોર બાદથી લઈને રાત્રિ દરમિયાન જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, સુરત, વલસાડ, વાપી છે, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સાઇડના વિસ્તારો છે, તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના પણ જિલ્લાઓ છે, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા સાઇડના વિસ્તારો છે, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર છે, આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ મોડી સાંજથી અથવા તો રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે. એટલે બપોર બાદથી જ આ સિસ્ટમની અસર શરૂ થઈ જશે અને ઉત્તર ગુજરાતના પણ જે મધ્ય ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના ભાગો છે, ખાસ કરીને મહેસાણા, પાલનપુર, મોડાસા સાઇડના વિસ્તારો છે, સાબરકાંઠા સાઇડના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિમાં રાત્રિ દરમિયાન વધારો પૂરેપૂરો થાય તેવી શક્યતાઓ લાગી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ આજથી સિસ્ટમની અસર શરૂ થઈ જશે. સંભવિત મોડી સાંજ આસપાસથી જ આ સિસ્ટમ અસર વર્તવાનું શરૂ કરી દેશે અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ખાસ કરીને ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ સાઇડના વિસ્તારો છે, રાજકોટ, સુરેન્દ્રનગર સાઇડના વિસ્તારો છે, તેમજ પોરબંદર સાઇડના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર મોડી રાત્રિથી શરૂ થઈ જશે અને આ વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. એટલે ભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો માટે પણ ચોક્કસપણે ચિંતાના સમાચાર એ છે કે ભારે મેઘતાંડવને કારણે અમુક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થાય અને 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ પણ આ બે દિવસના ગાળામાં પડી શકે છે. આવતીકાલનો રહેશે અને આવતીકાલ એટલે કે 29 તારીખે લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો આવતીકાલે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને સિસ્ટમ આવતીકાલે પૂરેપૂરી ગુજરાત ઉપર હશે અને આને કારણે ઘણા વિસ્તારમાં રીતસરનું મેઘતાંડવ પણ જોવા મળી શકે છે. તો ખાસ કરીને મેઘતાંડવ વાળા વિસ્તારો સૌથી પ્રભાવિત જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, તેમજ સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફથી પસાર થવાની છે. એટલે સૌરાષ્ટ્રના પણ જે ભાવનગર સાઇડના વિસ્તારો છે, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સાઇડના વિસ્તારો છે, પોરબંદર સાઇડના વિસ્તારો છે, રાજકોટ જિલ્લો આવી જાય, તેમજ જામનગર અને દ્વારકા જિલ્લાનો પણ આમાં સમાવેશ થાય. સંભવિત ઉત્તર ગુજરાત જે ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમાં પણ થોડી અસર કરતા રહે, પરંતુ જે મુખ્ય અસર કરતા જિલ્લાઓ છે તે સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીથી લઈને થોડા દરિયાપટ્ટીના લાગુ ઉપર વિસ્તારો છે, આ વિસ્તારમાં સૌથી વધુ પ્રભાવ જોવા મળી શકે છે આ સિસ્ટમોનો. અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પણ ઘણા વિસ્તારોમાં જોવા મળે અને વરસાદની માત્રા આ જિલ્લાઓ છે એમાં અમુક જિલ્લાઓમાં વરસાદની માત્રા 10 થી 15 ઇંચ સુધી પણ જોવા મળી શકે છે. એટલે રીતસરનું મેઘતાંડવ જોવા મળશે અને આ જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિનું પૂરેપૂરું નિર્માણ થાય તેવી શક્યતાઓ રહેલી છે. એટલે જે પણ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તે ઊંચાઈ વાળી જગ્યાએ જતા રહેજો, જેથી કરીને કોઈ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તો આનો આપણે સામનો કરી શકીએ. એટલે આ જિલ્લાઓ અત્યારે એલર્ટ ઉપર છે, કારણ કે જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મોટાભાગના અને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીથી જે લાગુ ઉપરના જિલ્લાઓ છે, આ બધા વિસ્તારોમાં અત્યારે આ સિસ્ટમ વધારે પ્રભાવિત આ જિલ્લાઓને કરે છે એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ જિલ્લાઓમાં ખૂબ જ સાવચેતીની જરૂર છે અને આ જિલ્લાઓમાં આપણી ધારણા પ્રમાણે આવતીકાલે તીવ્ર મેઘતાંડવ જોવા મળી શકે છે. જોકે વરસાદની શરૂઆત તો રાત્રિથી થઈ જશે, પરંતુ રાત્રે આવતીકાલે અને 30 તારીખ સુધી આ સિસ્ટમની અસર વધુ જોવા મળી શકે છે. એટલે આ જિલ્લાઓમાં ખૂબ જ સાવચેતીની જરૂર રહેલી છે અને આ જિલ્લાઓમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. કાંઈ પણ પ્રકારનો ફેરફાર જણાશે તો તે બાબતે પણ અમે સતત અપડેટ આપતા રહીશું, પરંતુ હાલની સ્થિતિ છે તે પ્રમાણેનું અનુમાન અમે તમને આપ્યું છે. આભાર મિત્રો.